હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચના પાલેજમાં ભયજનક બનતું પ્રદૂષણ. કાળા રજકણો ફેલાવતી કંપનીઓથી લોકો ભારે તાહીમામ પોકારી ગયા છે. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક તેમજ વેપારી નગરી પાલેજમાં તંત્રની મીઠી નજર હેઠળ પાલેજમાં ખુલ્લેઆમ કંપનીઓ પ્રદૂષણ ફેલાવી રહી છે. આવી કંપનીઓના પ્રદૂષણથી લોકોના ઘરના ધાબા ઉઠલા સુધા કાળા થવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. લોકોના આરોગ્ય સામે ખતરનાક રજકણો ફેલાવતી જીઆઈડીસીની કંપનીમાં સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ બની રહ્યું હોવાની લોકોમાં ચર્ચા છે. કંપનીઓનું પ્રદર્શન પાલેજને જાણે કે ઘેરી વરે છે. પાલેજમાં ચોમાસાની ઉઘાડમાં ગુરુવારની રાત્રે લોકોના રહેઠાણ ઉપર કંપની દ્વારા છોડવામાં આવેલા કાળા રજકણો આવી પડતા શુક્રવારે સવારે ગૃહિણીઓએ મીડિયાને ધ્યાન દોર્યું હતું. વધુ પડતા પ્રદૂષણ આગામી શિયાળામાં ફેલાય તે પહેલાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે પગલાં ભરવા લોકમાંગ ઉઠી છે. ગુરુવારે મોડી રાત્રે છોડવામાં આવેલા પ્રદૂષણ સંબંધને જમિયતે ઉલમાના સેક્રેટરી અબ્દુલ કયુમ પટેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આડેહાથ લીધી છે. તેઓ એક નિવેદન કરી કંપની સામે પગલાં ભરવા અનેકવાર રજૂઆત કર્યાની વાત દોહરાવી હતી. તેમજ જ્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોનિટરિંગ કરે ત્યારે બધાને હાજર રાખવાની માંગણી કરી છે. તાલુકા સદસ્ય મોહસિન પઠાણે પણ પાલેજમાં ફેલાઈ રહેલા પ્રદૂષણ સામે સખત વાંધો લઈ કંપની સામે પગલાંની માંગ ઉઠાવી છે. પાલેજના વીરેન્દ્રસિંહ ગોહિલ, મિતેશ શાહ, રજનીશ શાહ સંયુક્ત રીતે કરી છે. વીરેન્દ્રસિંહે સીધો આક્ષેપ પાલેજ હાઈવે પર આવેલી ફિલિપ્સ કાર્બન બ્લેક કંપની સામે પ્રદૂષણ આજરોજ ફેલાવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ઇસ્માઇલ ખાન પઠાણે પણ કંપની પ્રદૂષણનો વિરોધ કર્યો છે. પાલેજ જીઆઈડીસીની કાર્બન બ્લેક પાવર ઉત્પાદન કરતી કંપની, ટાયર કંપની, કોલસાનો પાવડર બનાવતી કંપનીઓ સામે પ્રદૂષણ ફેલાવી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે. યાકુબ પટેલ, જેડએસટીવી, ભરૂચ. ધાબાઓ, લોકોના હાથ પગ ગાડીઓ બધું જ કાળું કાળું કરી દીધેલું છે. આ પગલાં જો અમે આ કલેક્ટર સાહેબને આવેદન આપીશું, આ પગલાં નહીં આવતો આપે, નહીં લે એના ઉપર, તમે એના સામે આખું ગામ થઈને આંદોલન કરીશું. જનતા એના અંદર જે ગામના છોકરાઓને નહીં નોકરી લેવાની, ગામને બધું વેઠવાનું, ગામના લોકોને કોઈ ધંધાઓ નથી આપવાના. ગામના લોકો, કેટલા લોકો કેન્સરોથી પીડાઈ રહ્યા છે અને કેટલા લોકો કેન્સરથી મરી ગયેલા છે આ ગામના અંદર. ને આ લોકો બસ અંદર રાજકારણ 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 સિવાય કોઈ નહીં. આ ગામ બધી તકલીફો વેઠે ને માલ ખાય લોકો બહાર ના આવીને અહીંયા આગળ. જો આ કંપનીના પગલાં નહીં લે તો અમે એનો ઉગ્ર આંદોલન કરીશું. ને આ કંપની બંધ કરાવવાની અમે ચીમકી આપીએ ને બંધ કરાવીને રહીશું આ કંપની.